મેઘરજના રેલાવાળા ગામે જલારામ જયંતીની શ્રદ્ધાપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મેઘરજના રેલાવાળા ગામે સંત શિરોમણી ભગત શ્રી જલારામ બાપાનું ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં દર વર્ષની જેમ જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવે છે. તો 2 વર્ષ દરમિયાન કોરોનાને કારણે સાદગીથી ઉજવણી થતી હતી, પણ આ વર્ષે કોરોનાની ગાઈડલાઈન તેમજ સરકાર દ્વારા આપવામાં આવેલ છૂટછાટને આધારે ઉજવણી કરવામાં આવી હતી. તો ઉજવણીના ભાગરૂપે મંદિરમાં જલારામ બાપાને દહીં દૂધ અને ગંગાજળ સાથે સવારમાં મા અભિષેક કરી સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ જલારામ બાપાની મૂર્તિને અવનવા આભૂષણ અને વાઘા પહેરાવવામાં આવ્યા હતા અને આ સાથે જલારામ બાપાની મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં ભક્તોએ આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને વધુમાં જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તો મંદિર પરિસરમાં ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રેલાવાડા મુકામે જલારામ બાપાની 222મી જન્મજયંતિ નિમિત્તે તમામ ગ્રામજનો, આજુબાજુના વડીલો, આજુબાજુના ગામમાંથી જલારામ બાપાના ભાવિક ભક્તો અહીંયા ઉપસ્થિત રહ્યા. સવારે શ્રી મહાદેવની આરતી કરવામાં આવી, ત્યારબાદ હનુમાન દાદાની પણ આરતી કરવામાં આવી અને ત્યાર પછી શ્રી જલારામ બાપાની અહીંયા આરતી કરવામાં આવી. છેલ્લા 17 વર્ષથી હું મંદિરમાં પૂજારીની જગ્યાએ ફરજ બજાવું છું અને રેલાવાડા ગામે 222મી જલારામ જયંતિ ઉજવવામાં આવે છે. દર વર્ષે જલારામ જયંતિ ઉજવવામાં આવે છે, પણ 2 વર્ષ કોરોનાના કારણે સાદગીથી પ્રસંગ ઉજવ્યો હતો. આ વર્ષે છૂટછાટ મળવાથી અને ક્વોરન્ટાઇનનું ધ્યાન રાખીને જલારામ જયંતિ ઉજવવામાં આવે છે. અહીંયા આજુબાજુના તમામ ગામડાના લોકો ચાલતા પણ દર્શન કરવા આવે છે અને જેમની મનોકામના સિદ્ધ થાય છે, અતૂટ વિશ્વાસ રાખે છે બાપાના ઉપર. અને આજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. સવારે 5 વાગ્યાથી બાપાનો અભિષેક, દૂધ, દહીં, ગંગાજળ વગેરે પૂજા અભિષેક કરી અને આરતી કરીને હવે મહાપ્રસાદની શરૂઆત થાય છે અને 4 વાગ્યા સુધી મહાપ્રસાદ રહેશે અને લોકોને અતૂટ શ્રદ્ધા છે બાપાના ઉપર અને અતૂટ લોકો અહીંયા દર્શને આવે છે ચાલતા પણ. જલારામ બાપાની આ 222મી જલારામ જયંતિનું ધામધૂમથી અહીંયા ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભક્તો અહીંયા બાપાની આરતી, અભિષેક અને મહાપ્રસાદ લેવા આવી રહ્યા છે. જય જલારામ બાપા.